નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 8 રાશિઓની તુલના, એમાં આજે વિદ્યાર્થી મિત્રો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો એના પહેલાં આપણે ધોરણ 7ની અંદર સાદું વ્યાજનો આપણે અભ્યાસ કરીને આવ્યા. તો સાદા વ્યાજની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે મુદત વ્યાજનો દર અને વ્યાજ વિશે આપણે અભ્યાસ કરીને આવેલા છીએ. તો વ્યાજ વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય? તો લીધેલી રકમ કે જમા મૂકેલી રકમ પર નિર્ધારિત દરે, એટલે વ્યાજનો દર, અને નિર્ધારિત સમયે એટલે આપણી મુદત, મળતી વધારાની રકમને આપણે વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, લીધેલી રકમ કે જમા મૂકેલી રકમ પર નિર્ધારિત દરે નિર્ધારિત સમયે મળતી વધારાની રકમને વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. હવે સાદું વ્યાજ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો નક્કી કરેલા વ્યાજના દરે મુદ્દલ પર મળતી એક સરખી વ્યાજની રકમને આપણે સાદું વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એ સરખું હોય છે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વિદ્યાર્થી વ્યાજનું પણ વ્યાજ કહેવામાં આવે છે. કેવી રીતે? તો નક્કી કરેલા સમયગાળાને અંતે મળતું વ્યાજ મુદ્દલમાં ઉમેરાય છે. આ વ્યાજ મુદ્દલ પછીના સમયગાળા માટેની મુદ્દલ બને છે અને હવે આ મુદ્દલ ઉપર ફરી વ્યાજની ગણતરી થાય છે. આ રીતે વ્યાજ ગણવાની રીતને આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની રીત તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, ચક્રવૃદ્ધિ વ્યાજ એ 6 માસ કે 1 વર્ષના સમયગાળાને અંતે મુદ્દલમાં ઉમેરાય છે. જો વ્યાજ ક્યારે મુદ્દલમાં ઉમેરવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી હોય તેવા સંજોગોમાં 1 વર્ષના અંતે આ વ્યાજ ઉમેરવામાં આવે છે એવું આપણે સમજવું. બીજું, પ્રથમ સમયગાળા સિવાય ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતો વધારે જ હોય છે. આપણી રાષ્ટ્રીયકૃત બેંકોના બચત ખાતામાં દર 6 માસની મુદતને અંતે વ્યાજ ગણીને આપણી મુદ્દલમાં ઉમેરવામાં આવે છે. જ્યારે પોસ્ટ ઓફિસના ખાતામાં દર વર્ષના અંતે વ્યાજ ગણીને ઉમેરવામાં આવે છે. હવે અહીંયા આપણે સાદા વ્યાજનું સૂત્ર, સાદું વ્યાજ બરાબર SI સિમ્પલ ઇન્ટરેસ્ટ, તો PRT ભાગ્યા 100, ટીની જગ્યાએ N પણ વિદ્યાર્થી મિત્રો લખી શકાય. હવે SI એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ, જેને કહેવાય સાદું વ્યાજ. પી એટલે પ્રિન્સિપલ, જેને કહેવાય મુદ્દલ. આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, જેને કહેવાય વ્યાજનો દર. અને ટી એટલે મુદત, જે ટાઈમ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો એના માટે 2 સૂત્રો છે વિદ્યાર્થી મિત્રો. 1, કે વ્યાજ દર વર્ષે ખાતામાં જો ઉમેરાતું હોય તો એ વખત ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર કે બરાબર P(1+R)/100 એની એન ઘાત, એન બરાબર ટી એટલે સમયગાળો. અને જો વ્યાજની ગણતરી વિદ્યાર્થી મિત્રો દર 6 માસે કરવામાં આવતી હોય તો એ વખત આપણે આ વ્યાજના દરના અડધા અને સમયગાળાના બમણા કરવામાં આવે છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર એ બરાબર P(1+
r upon 2 ભાગ્યા 100 એની 2n ઘાત આવું આપણે સૂત્ર લખી શકીએ છીએ એની જગ્યાએ તમારે આમ લખવું હોય તો પણ લખી શકાય p plus 1 upon r ભાગ્યા 200 2n આ સૂત્ર પણ આપણે એની જગ્યાએ લખી શકીએ છીએ કારણ કે અંશનો છેદ ક્યાં જશે છેદમાં તો 100 ગુણ્યા 2 એટલે 200 તો આ રીતના આપણે વિદ્યાર્થી મિત્રો દાખલાઓ જોવાના છે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક રકમ આપી છે રૂપિયા 12600 પર 10% પ્રતિ વર્ષના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીંયા p બરાબર રૂપિયા 12600 r બરાબર 10% અને n એટલે કે મુદત બરાબર 2 વર્ષ તો હવે આપણે સૂત્ર મૂકીએ a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ભાગ્યા 100 એની n ઘાત તો શું થશે વિદ્યાર્થી મિત્રો p એટલે 12600 કૌંસની અંદર 1 10 ભાગ્યા 100 એની 2 ઘાત તો 12600 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ ઉડે છે તો અહીંયાથી શૂન શૂન ઉડાડી દઈએ હવે 1 વત્તા 1 દશાંશનો આપણે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવો પડે એટલે કે લસા લેવો પડે તો અહીંયા છેદમાં છે 1 એટલે આ બેનો લસા થશે 10 તો 10 વડે અહીંયા ગુણીએ તો 10 એકા 10 આ 10 વત્તા 1 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 11 દશાંશની 2 ઘાત તો 12600 ગુણ્યા 11 દશાંશ ગુણ્યા 11 દશાંશ હવે અહીંયાથી 1 શૂન ઉડાડીએ તો 126 નો ગુણાકાર 11 ગુણ્યા 11 એટલે 11 ના વર્ગ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ તો આપણને રૂપિયા 15246 મળે છે આ વિદ્યાર્થી મિત્રો આપણે શું આવ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આપણને મળ્યું હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું છે વિદ્યાર્થી મિત્રો એટલે CI ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર A એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે P એટલે અહીંયા લખીએ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ એટલે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે તો શું થશે વિદ્યાર્થી મિત્રો 15246 માંથી 12600 આપણે બાદ કરીશું તો આપણને જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો 2646 રૂપિયા મળશે જે આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ બતાવે છે બીજો દાખલો વિદ્યાર્થી મિત્રો કે રૂપિયા 1800નું 1 વર્ષના અંતે 8% ત્રિમાસિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો હવે વિદ્યાર્થી મિત્રો ત્રિમાસિક એટલે કે વર્ષની અંદર 3-3 મહિને આપણે એનું વ્યાજ ગણવું પડે તો એવા 3-3 મહિનાનો આપણે સમયગાળો જોઈએ તો આપણે 4 વખત એનું શું કરવું પડે ભાઈ વ્યાજની આપણે ગણતરી કરવી પડે એટલે કે ત્રિમાસિક જો વ્યાજ કરવું હોય તો વ્યાજના એટલે કે ત્રિમાસિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો આપણે વ્યાજના દરને આપણે વિદ્યાર્થી મિત્રો 4 વડે ભાગવા પડે કારણ કે વર્ષની અંદર 4 વખત આપણે વ્યાજની ગણતરી કરવાની છે માટે એને આપણે 4 વડે ભાગીશું જાણે સમયગાળો છે વિદ્યાર્થી મિત્રો એને આપણે એના 4 ગણા કરીશું જેમ અર્ધવાર્ષિક વ્યાજની જો ગણતરી કરવી હોય ત્યારે આપણે વ્યાજના દરના અડધા કારણ કે અર્ધવાર્ષિક એટલે 6-6 મહિને 2 વખત કરવાનું હોય વ્યાજની ગણતરી એટલે આપણે 2 વડે એને ભાગતા હતા અને સમયગાળાને 2 વડે ગુણતા હતા તો અહીંયા ત્રિમાસિક વ્યાજની ગણતરી કરવાની છે એટલે આપણે 4 વડે એને વ્યાજના દરને 4 વડે ભાગીશું અને સમયને 4 વડે ગુણીશું તો અહીંયા p બરાબર રૂપિયા 1800 r બરાબર વિદ્યાર્થી મિત્રો 8% તો 8 ભાગ્યા 4 બરાબર
2% અને n બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા છે વિદ્યાર્થી મિત્રો 1 વર્ષ તો ગુણ્યા 4 બરાબર 4 વર્ષ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એને સૌપ્રથમ એ વર્ષની અંદર ફેરવીએ છીએ તો a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ભાગ્યા 100 એની n ઘાત હવે 1800 ભાગ્યા 1 r કેટલા છે વિદ્યાર્થી મિત્રો 2 ભાગ્યા 100 એની 4 ઘાત તો 1800 અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા થશે છેદ ઉડાડીશું એટલે નીચે જ વધશે 50 તો 1 1 ભાગ્યા 50 ની 4 ઘાત હવે વિદ્યાર્થી મિત્રો આ 50 આની છેદમાં કંઈ નથી એટલે 1 કહેવાય 1 અને 50 નો લસાઅ તો 50 1 આ 50 ને 51 તો 51 ભાગ્યા 50 કેટલી વખત વિદ્યાર્થી મિત્રો 4 વખત તો 1800 ગુણ્યા 51 ભાગ્યા 50 51 ભાગ્યા 50 51 ભાગ્યા 50 અને 51 ભાગ્યા 50 આવું 4 વખત વિદ્યાર્થી મિત્રો થાય 1 2 0 અહીંયા ઉડાડી દઈએ તો શું વધશે વિદ્યાર્થી મિત્રો 18 ગુણ્યા 51 ગુણ્યા 51 ગુણ્યા 51 ગુણ્યા 51 અને નીચે 50 ગુણ્યા 50 ગુણ્યા 5 ગુણ્યા 5 તો હવે આનો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનો ગુણાકાર કરીશું અને આના વડે ભાગીશું તો મેં કેલ્ક્યુલેટરની અંદર વિદ્યાર્થી મિત્રો એનો ગુણાકાર કરી દીધો તો 12 17 7 36 18 ભાગ્યા 625 પાછળ 2 મીંડા એનો ભાગાકાર કરીએ તો વિદ્યાર્થી મિત્રો આટલો જવાબ આવે છે તો હવે ચૂકવવાની રકમ બરાબર રૂપિયા 1948.38 રૂપિયા થાય છે ત્રીજો દાખલો 10,000 એક વર્ષ માટે 8% અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો એટલે કે અહીંયા પી બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો 10,000 આર બરાબર 8% અને એન બરાબર 1 વર્ષ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સૌ પ્રથમ શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો એન એટલે કે આપણો ટી અહીંયા ટી લખીએ કે એન લખીએ 1 વર્ષ હવે અહીંયા અર્ધવાર્ષિક વ્યાજની ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે તો આપણને ખબર છે એ મુજબ વિદ્યાર્થી મિત્રો કે વ્યાજના દરના આપણે શું કરવા પડે અડધા તો 8/2 = 4% અને આ ટી સમયગાળો છે એના આપણે શું કરવા પડે વિદ્યાર્થી મિત્રો બમણા એટલે અહીંયા થશે આપણા 2 વર્ષ હવે આપણે એની ગણતરી કરીએ તો એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર ભાગ્યા 100 એની શું થશે વિદ્યાર્થી મિત્રો એન ઘાત તો પી એટલે વિદ્યાર્થી મિત્રો 10,000 1 પ્લસ આર એટલે વિદ્યાર્થી મિત્રો 4/100 અહીંયા 2 વર્ષ તો 10,000 અહીંયા વિદ્યાર્થી મિત્રો છેદ ઉડે છે તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો અને જો છેદ ના ઉડાડવા હોય કારણ કે અહીંયા 10,000 આપણે છેદ ઉડી જાય છે તો 100 × 100 અને 4 = 104/100 એની 2 ઘાત તો 10,104/100 104/100 1 2 1 2 1 2 3 4 છેદ ઉડી જાય 104 નો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું પડે ગુણાકાર તો ગુણાકાર કેટલો આવે છે 10,816 રૂપિયા આપણને એ મળે છે તો આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર એ માઇનસ પી એ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ 10,816 અને
પી એટલે મુદ્દલ બરાબર 800 રૂપિયા પ્રુ ચક્રવૃદ્ધિ શું મળે છે વિદ્યાર્થી મિત્રો વ્યાજ મળે છે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર એ એટલે વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ માઇનસ પી એટલે મુદ્દલ તો એ કેટલો આવ્યો 10,800 એમાંથી આપણે 10,000 મુદ્દલ બાદ કરી તો 800 રૂપિયા આપણું શું આવે છે વિદ્યાર્થી મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ આવે છે હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર જો વિદ્યાર્થી મિત્રો વધારો કે ઘટાડો થાય જો ટકાની અંદર જો વધારો થાય તો અહીંયા વત્તાકાર લખવાનો અને જો ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર ઘટાડો ટકામાં ઘટાડો થાય તો અહીંયા આપણે માઇનસ લખવાનું એટલો ફરક આપણે કરવાનો છે તો એવા જ્યારે સ્વાધ્યાયમાં દાખલા આવે એટલે આપણે જોઈશું અસ્તું